दीपिका कहानी में ट्विस्ट, जी हाँ ट्विस्ट आवी गयो छे, परंतु हकीकत शुं छे, परिवारजनों हवे शुं कही रहा छे, जे पीड़िता छे, जे युवती छे ते शुं कही रही छे, कारण के सवारे पण ज्यारे आपणे लाइव डिबेट पण करी हती त्यारे तेनो पति पण सामे आव्यो हतो अने तेनुं एवुं कहेवुं छे के जबरदस्ती आ युवतीने तेओ लई गया छे। संध्या, पति ने तो कहवुं छे के जबरदस्ती युवती ने लई गया छे, परंतु जे आज ट्विस्ट आव्यो छे तेनी साथे ज खूब ज मोटी बात के सूरत नी जे युवती छे अमदावाद नी लक्ष्मी हॉस्पिटल में एडमिट थई छे अने दाखल करवामां आवी छे, तेनी गंभीर हालत छे तेवुं कही रही छे। अने खास करीने जे युवती छे तेणे स्पष्टपणे एवुं जणाव्युं छे के जे पति छे तेने 20 लाख रुपया तेनी पासेथी मांगतो हतो। सीधे ज जे प्रिंसी छे ते आपणी साथे छे। प्रिंसी, जे रीते તમે અહીંયા આવ્યા છો, અમદાવાદ આવ્યા છો, એ દરમિયાન તમારા મમ્મી પપ્પા તમને લઈ ગયા, આ વચ્ચેનો જે ગાળો છે એ વખતે તમને કોઈ પતિ તરફથી વાત કરવામાં આવી હોય, તમારી સાથે વાત કોઈ સંપર્ક થયો હોય એવી કોઈ વાત છે? ના, એવી કોઈ વાત નથી જી। મને જે રીતે મેં મારા સગા સંબંધીને કીધું ત્યારે મને મેં એને કીધું હતું કે મારા મમ્મી પપ્પાને કહેજો મને લઈ જાય, તો એ મને ત્યારે લેવા આવ્યા હતા, ત્યારે હું ઊભી રહી એવી હાલતમાં નહોતી ને ત્યારે મને પકડીને લઈ ગયા, તો એ લોકો એમ કહે છે કે અપહરણ કરેલું છે। દીપિકા પરમારની વાત છે, પરંતુ જે વિડિયો છે એની અંદર મમ્મી પપ્પા તમને હાથ પકડીને લઈ જતા હોય છે, તો ત્યારે તમારી હાલત શું હોય છે? જબરજસ્તી પકડીને લઈ ગયા છે, પગથિયા જબરજસ્તી ઉતારી રહ્યા છે, ઝડપથી તેઓ ચાલી રહ્યા છે, આ જે મુવમેન્ટ દેખાઈ રહી છે તે જાણી જોઈને લઈ જઈ રહ્યા હોય તે દેખાઈ રહી છે। પડી જશે, કેટલા લોકો હતા? કારણ કે સીસીટીવી ફૂટેજ ની અંદર સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે 1 થી વધારે લોકો છે, ત્યારે કેટલા લોકો હતા? સીસીટીવી ફૂટેજ ના મારફતે 1 થી વધારે લોકો દેખાયા છે। મમ્મી પપ્પા સાથે કોણ કોણ હતું? મારા મમ્મી પપ્પા સાથે 2 અંકલ હતા, અને જે રીતે લઈ જતા હતા, જબરજસ્તી તે લઈ જતા હોય એવા વિડીયો ફૂટેજ દેખાય છે, તો એ વચ્ચે તમે શું કહેશો કે શું હાલત હતી તમારી, અથવા તો કેમ તમને આ રીતે જબરજસ્તી તે લઈ જતા હતા? જબરજસ્તી તે લઈ જ નહોતા જતા, હું મારી હાથે જ તે ફોન કર્યો હતો ને ગઈ હતી, પણ હું ઊભી રહી એક હાલતમાં જ નહોતી, એટલે મને 2 સાઇડથી પકડીને પછી લઈ જતા હતા। અને જે તમને ત્રાસ આપવામાં આવતો હતો તમે કેવી કેમ સંપર્ક કર્યો આટલા સમયથી, તમે કેમ મમ્મી પપ્પાથી અલગ રહીને તમે કેવી રીતે મમ્મી પપ્પાનો સંપર્ક કર્યો? હું બહાર જતી હતી ત્યારે મને ઘણા સંબંધી મળતા, તો મેં એને કીધું હતું કે મને ફોન, મેં મારા મમ્મી પપ્પાને કહેજો કે મને લઈ જાય, મારે આવવું છે એમ, હું આટલા સમયથી બીમાર છું, તો પણ આ લોકો કોઈ એને બોલાવતા નથી, તો એને કહેજો કે મારે મને લઈ જાય આ ઘરેથી એમ। પણ તમારો પતિ એવું કહી રહ્યો છે કે અપહરણ થયું છે, ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તો અપહરણ થયું છે કે નથી થયું? અપહરણ થયું જ નથી, મા બાપ કોઈ દિવસ દીકરીનું અપહરણ કરે જ નહીં। આપ કેટલા વખતથી સંપર્કમાં હતા? દીપિકા તમે પૂછો કે લગ્ન પહેલા કેટલા સમયથી તને જાણતા હતા? એના તરફથી શું વાત કરવામાં આવી હતી, કેમ અચાનક ત્રાસ આપવામાં આવ્યો હતો? એણે પછી થોડાક દિવસ મને સારી રીતે રાખીને પછી એણે પૈસાની માંગણી કરી હતી કે તું તારા 20 લાખ રૂપિયા આપ, તો જ અમે તને છે ને તારા મમ્મી પપ્પાને નહીં માર્યો, નકર અમે એને તારા ભાઈને ને બધાને મારી નાખશું એમ। તમે કેટલા સમયથી રવિને ઓળખો છો, ક્યારથી તમારો સંબંધ બંધાયો અને ક્યારે તમને લગ્ન કર્યા તમે? 6ઠા મહિનામાં અમે મળ્યા હતા અને 12મા મહિનાની 8 તારીખે અમે મેરેજ કર્યા હતા, અને પછી 2મા મહિનાની 1 તારીખે અમે એને હું એના ઘરે વહી ગઈ હતી। અને ત્યારબાદ આજે 2 મહિનાનો ગાળો છે, દરમિયાન તમારી પાસે કેવી કેવી અપેક્ષાઓ રાખવામાં આવતી હતી, શું કરવામાં આવતું હતું? મારી પાસે શારીરિક રીતે એ અપેક્ષા રાખતા હતા, મને એવી શારીરિક રીતે રવિ ટોર્ચર કરતા હતા, અને ધનજીભાઈ છે તે માનસિક રીતે ટોર્ચર કરતા હતા, તેના ફાર્મ હાઉસે લઈ ગયા હતા અને ત્યાં એને ટોર્ચર કરવામાં આવી હતી મને। ધનજીભાઈ કોણ છે? ધનજીભાઈ જે તમે નામ આપ્યું તે રવિના અંકલ છે। અને એ કેવી રીતે તમને ટોર્ચર કરતા હતા, શું કહેતા હતા? એ ધનજીભાઈ એમ કહેતા હતા કે છે ને તારે તારા મમ્મી પપ્પાને મળવાનું જ નથી ને અહીંયા જ રહેવાનું છે, તને એના સાથે મળવા દેવાની જ નથી એમ। ધનજીભાઈ જે છે તે કેટલા સમયથી તમે એને જાણો છો? રવિને મળ્યા પછી, લગ્ન પછી તમે ઘરે ગયા પછી જાણતા હતા કે પહેલા પણ જાણતા હતા? તેના ઘરે ગઈ પછી તે મને મળ્યા પછી તેને જાણું છું, પહેલા હું જાણતી નહોતી એ કોણ છે ને તે। તમને લગ્નમાં મંદિરમાં કર્યા તો કોઈ વ્યક્તિ હોય, સંબંધી હોય કે જેને તમને સપોર્ટ કર્યો હોય એવું કોણ હતું? ના, અમે 2 જ હતા ત્યારે, અને એના ભાઈ હતો। સંધ્યા, આપણી સાથે તેના માતા પિતા પણ છે અને તેમની સાથે પણ વાત કરીએ, ખાસ કરીને માતા પર જે આરોપ મૂકવામાં આવ્યો છે, પતિ આરોપ મૂક્યો છે કે જે માતા જે છે તેમણે જબરજસ્તીથી દીકરીને લઈ ગયા, ત્યારે આ વચ્ચે તેમનું શું કહેવું છે? તમે તમારી દીકરીને જબરજસ્તીથી લઈ ગયા છો, અપહરણ કર્યું છે અને પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ છે, આ વચ્ચે તમારું શું કહેવું છે, શું આ કોઈ મામલો અને કેમ તમે તમારી દીકરીને લઈ ગયા? એમ અમારા દીકરીને અપહરણ કરેલું નથી, એ માટે એ લોકો એમ કહે છે કે તમે અપહરણ કર્યું છે, પણ આવું કેમ કહે છે એ લોકો? એમ
બીમાર હતી એટલા માટે એમ કહે છે કે અપહરણ કર્યું હતું. પણ આવું જે રીતે અપહરણ કરવાનું અચાનક તમારું નામ દીધું, તમે કેવી પરિસ્થિતિમાં એને લઈ આવ્યા અને કેમ લઈ આવ્યા? દીકરી ઊભી રહી દ્રશ્યમાં સીધું દેખાઈ રહ્યું છે, તેમને પૂછ્યું કે જબરજસ્તીથી લઈ જતા હોય તેવા જ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. મંદિરે મારા સંબંધી મળ્યા ને એ લોકોએ મને કીધું, એટલે પછી હું મંદિરે ગઈ તો મંદિરવાળાએ કીધું તમારી દીકરી ચાલી શકતી નથી, બાવડું પકડીને ચલાવે છે. તો માને એમ થયું કે લાય ઘરે જાઓ, મારી દીકરીની કેવી પરિસ્થિતિ છે. પણ બેન, ખાસ કરીને જે દ્રશ્યો જે છે સામે આવ્યા છે મીડિયાની સામે, સીસીટીવી ફૂટેજની અંદર ખાસ એવું દેખાઈ રહ્યું છે કે તમે ઢસડીને પોતાની દીકરીને લઈ જાઓ છો, તો આ વાત કેટલી સાચી? તમે કેમ આ રીતે લઈ જતા હતા? ના, એવું કાંઈ નથી, પણ મારી દીકરીએ મને કીધું મમ્મી મને પકડી લેજે, નકર હું પડી જઈશ, એટલા માટે મેં એને હરખાઈને પકડી છે. તો એ લોકો એમ કહે છે કે અપહરણ કર્યું છે. કેટલા લોકો હતા તમારી સાથે? ચાર જણા. દીપિકા, હવે રવિન્દ્ર વધારે લોકો દેખાઈ રહ્યા છે, એ બધા આસપાસના કોણ હતા? તેઓનું શું કહેવું છે? અમારા સગા અને સંબંધી હતા, મારા દેર હતા. રવિનો પણ અત્યારે સંપર્ક નથી થઈ શકતો, તો એ અંગે તમારું શું કહેવું છે? તો રવિને અમે એવું કહે છે કે એ લોકોને અમારે સા ફરિયાદ કરવી છે. રવિનો અત્યારે સંપર્ક નથી થઈ શકતો, કોઈ ઘટનાની અંદર રવિ અત્યારે ક્યાં હોઈ શકે અને કેમ એનો સંપર્ક નથી થઈ રહ્યો? કારણ કે જો એ મતલબ અપહરણ કરવાની એમણે ફરિયાદ નોંધાયો સામે આવે, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે રવિ સામે નથી, સંપર્ક એનો કોઈ પણ પ્રકારનો થઈ નથી શકતો, તમારું શું કહેવું છે? તો મારું એમ કહેવું છે કે એને તો સજા એવી પડવી જોઈએ, અમને હેરાન કરે છે ને એટલે. સંધ્યા, જે માતા છે તે સજાની વાત કરી રહ્યા છે, પરંતુ પ્રિન્સીને આ વસ્તુ પૂછવા માંગીશ, આ વાત પૂછવા માંગીશ. પ્રિન્સી, રવિ અત્યારે હાલ શું ક્યાં હોઈ શકે? કારણ કે એનો સંપર્ક નથી થઈ રહ્યો, મીડિયાએ એને સંપર્ક કરવાનો, સુરત ઓફિસે તેને સંપર્ક કરવાની કોશિશ કરી ટીવીએ, પરંતુ તેનો સંપર્ક નથી થઈ રહ્યો. તમને શું કહેવા, તમને શું લાગે છે? તે તેના ઘરે જશે, અત્યારે હાલમાં એના ઘરે જશે ને એને કડકથી કડક સજા થવી જોઈએ. જી, પ્રિન્સી પણ કહી રહી છે સંધ્યા કે કડક ને કડક સજા થવી જોઈએ, અને તેને કારણે જે આખો પરિવાર છે તે હવે પતિ પર આક્ષેપ કરી રહ્યો છે.